श्रावण मास पोताना मध्यमां पहोंच्यो छे त्यारे प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ महादेवना दर्शने देश विदेशना भक्तोनो भक्ति सागर छलकायो छे। भाविको विविध प्रकारनी उपासना करी सोमनाथ महादेवना आशीर्वाद मेळवी रह्या छे। त्यारे राष्ट्रना यशस्वी प्रधानमंत्री नरेन्द्र मोदीनी अध्यक्षतामां कार्यरत श्री सोमनाथ ट्रस्टे फरी एक वखत अद्भुत संवेदना प्रगट करीने मनोदिव्यांगो माटे सोमनाथ यात्रानुं आयोजन कर्युं हतुं। गीर सोमनाथ जिल्लामां डारी टोल प्लाझा नजीक कार्यरत निराधारनो आधार आश्रम जे 100 जेटला मनोदिव्यांगने प्रभुजीनुं स्वरूप मानी सेवा करे छे। आश्रम खाते श्री सोमनाथ ट्रस्ट द्वारा पोतानी बसो मोकलीने मनोदिव्यांगने श्री सोमनाथ मंदिर सुधी लाववामां आव्या हता। विशेष प्रवेश व्यवस्था करीने जे दिव्यांग चाली न सके तेओने गोल्फ कार्ट द्वारा मंदिरमां लाववामां आव्या हता। दिव्यांगोने विशेष सार संभाळ लई शांतिपूर्वक सोमनाथ महादेवना दर्शन करावामां आव्या हता। दर्शन बाद मंदिर परिसरमां संकीर्तन भवन खाते दिव्यांग प्रभुजीओना समूह माटे ध्वजापूजानी व्यवस्था करवामां आवी हती। विशुद्ध आनंद अने अपार श्रद्धा साथे मनोदिव्यांग प्रभुजीओ द्वारा महादेवनी ध्वजा पूजा करवामां आवी हती। पूजा बाद ढोल शरणाईना सूर साथे मनोदिव्यांग महादेवनी भक्तिमां झूमी उठ्या हता। श्री सोमनाथ ट्रस्ट द्वारा तमाम प्रभुजीओनुं खेस ओढाळी सम्मान करवामां आव्युं हतुं, तेमज महादेवनो चीकी प्रसाद आपवामां आव्यो हतो। ત્યારબાદ તમામ પ્રભુજીઓને બસ દ્વારા શ્રી ગોલોકધામ તીર્થ ખાતે દર્શન કરાવવામાં આવ્યા હતા। ગોલોકધામ પ્રવાસ પૂર્ણ થયે શ્રી સોમનાથ ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં વિશેષ વ્યવસ્થા સાથે મનોદિવ્યાંગ પ્રભુજીઓનો મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું। વેરાવળ સ્થિત દારી ટોલ નાકાની બાજુમાં નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ ચલાવું છું, જ્યાં રસ્તા પર રખડતા ભટકતા માનસિક અસ્થિર અને બિનવારસી વ્યક્તિઓને રાખીએ છીએ। પણ અમે આ બધા વ્યક્તિઓને પ્રભુજી સ્વરૂપ માનીએ છીએ અને એ દરેક પ્રભુજીઓને આજે અમે સંકલ્પ કર્યો હતો કે સોમનાથ મહાદેવ જેમના આશીર્વાદ છે અમારા ઉપર, એ સોમનાથ મહાદેવની ધજા ચડાવીએ અને દરેક પ્રભુજીઓને સોમનાથ મહાદેવના દર્શન કરાવીએ। સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જ્યારે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ જિલ્લાના જ નિરાધારનો આધાર જે દિવ્યાંગ આશ્રમ ચલાવે છે એવા લગભગ ત્યાં 101 જેટલા દિવ્યાંગો અહીંયા રહે છે, ત્યારે તેઓને શ્રાવણ માસમાં જ ભગવાન સોમનાથના દર્શનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી। દિવ્યાંગોને ભગવાન સોમનાથજીના દર્શન કરાવી, એમને ભગવાનનો પ્રસાદ આપી, તેમજ અહીંયા ભોજન કરાવી અને એમને ત્યાં પાછા આશ્રમ સુધી મૂકવાની વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી। સોમનાથ ટ્રસ્ટ છે એ આ દિવ્યાંગો સાથે એમની શરૂઆતથી જ જોડાયેલું છે